કરોડોના ખર્ચે નાખેલી જૂથ યોજનાની પાણીની પાઇપલાઇન શુભના ગાંઠિયા સમાન છે. નિયમિત પાણી નહીં મળે તો રાજીનામું આપી દઈશું તેવું ચરાડવા સરપંચ કહી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગામડાઓને નર્મદાનું પાણી મળી રહે તે માટે જૂથ યોજના દ્વારા પંપિંગ સ્ટેશન બનાવી પાણી આપવાની યોજના બનાવવામાં આવે છે, પરંતુ તંત્રના અણઘડ વહીવટના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી મળતું નથી. આવો જ કિસ્સો સૂર્યનગરથી 2 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે ચરાડવા, કડિયાણા, સુસવાવ, ઈશ્વરનગર, સૂર્યનગર અને દેવીપુરને પાણી મળે તે માટે પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ મહિનામાં 3 દિવસ સુધી પાણી મળતું નથી તેવા આક્ષેપો સરપંચોએ લગાવ્યા હતા. મારું નામ રમેશભાઈ પ્રેમજીભાઈ પટેલ, કડિયાણા ગામના સરપંચ. હવે આ જે કડિયાણા ગામમાં 2 વર્ષથી આ સંપ ઊભો કરીને મેકેલો છે, પરંતુ હજી કોઈ દિવસ પાણી પહોંચાડ્યું નથી એમાં, અને પાણીની એટલી તકલીફ છે કે એની વાત ન થાય. અને માટે અમે લોકોને રજૂઆત કરી છીએ કે અમને વહેલી તકે આ પાણી આપે. મારું નામ ગિરીશભાઈ રતિલાલ પરમાર, ચેરાડવા ગામના સરપંચનો છોકરો હું. પાણીના પ્રશ્ને બાબતમાં અગાઉ અમે 7 તારીખે પણ આ રીત સમાચાર આપ્યા હતા, રજૂઆત કરી હતી, પણ હજી લગી લાઇન રિપેરિંગ થતી નથી, અમને પાણી મળતું નથી. અમારા ગામની 15,000 થી 17,000ની વસ્તી છે, બરાબર. પાણી અત્યારે કેનાલ બંધ થઈ જઈને પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો હોય, એના માટે અમારે અવારનવાર રજૂઆત છતાં આ અધિકારીઓ અમારું કોઈ સાંભળતા નથી અને અમને પાણી મળતું નથી. હવે એટલા અમે કંટારી ગયા છીએ કે રાજીનામા શીખે દેવા તૈયાર થઈ ગયા છીએ.